કેમ છો વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા શાળા પરિવાર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. હું વિવેક જાંબુચા આપની સમક્ષ ધોરણ 7 વિષય સમાજનો પાઠ 11 જ્યાંથી આપણે અટક્યા હતા એ પાઠ ઓનલાઈન લેક્ચરના માધ્યમથી આપણે આજે ભણવાના છીએ. મિત્રો, આશા રાખું આપ અને આપનો પરિવાર તંદુરસ્ત હશો. મિત્રો, આજે આપણે 11મો પાઠની ચર્ચા કરવી છે. મિત્રો, પાઠનું નામ છે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો. કે ભાઈ, પર્યાવરણની અંદર જુદા જુદા ઘટકો આવેલા છે એના અને આપણી વચ્ચેના જે આંતર સંબંધો વિશે વાત કરવી છે. તો મિત્રો, વધારે સમય ન બગાડતા આપણે વિષયની અંદર પ્રવેશ કરીએ. ધ્યાનથી વિષયને સમજવાનો પ્રયાસ કરજો. મિત્રો, પૃથ્વી એ સૂર્યમંડળનો એક એવો ગ્રહ છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે. મિત્રો, જુઓ, મિત્રો અહીંયા સમજવું રહ્યું આપણે કે ભાઈ, આપણી પૃથ્વી એ સૂર્યમંડળ, આપણે આની અગાઉના પાઠમાં સૂર્યમંડળના વિવિધ ગ્રહો વિશે જોયું, જેમ કે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, યુરેનસ, નેપ્ચ્યુન, પ્લુટો, આ બધા વિવિધ ગ્રહો છે અને જેનાથી આખું સૂર્યમંડળ, પૃથ્વી પણ સૂર્યમંડળનો જ એક ગ્રહ છે, છતાં એને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે. આવું કેમ કીધું? કુદરતી પર્યાવરણની ભેટ, બીજા ઘણા બધા ગ્રહો છે મિત્રો, પરંતુ ત્યાં જીવની અસ્તિત્વ નથી. જીવ જીવન જીવી શકે એવું અનુકૂળ વાતાવરણ નથી. જ્યારે પૃથ્વી ઉપર આવું અનુકૂળ વાયુઓનું વાતાવરણ આવેલું છે, જેના હિસાબે એવું કીધું છે કે કુદરતી પર્યાવરણની ભેટ આપણી પૃથ્વીને મળી છે. જો પર્યાવરણ ના હોત તો આપણું અસ્તિત્વ જ ના હોત. સમજાય છે ને મિત્રો? જો વાતાવરણ આજુબાજુનું સમગ્ર આવરણ જ ન હોત તો આપણે જીવી જ ન શકીએ. પર્યાવરણના કારણે માનવ જીવન ઝબકતું રહે છે, ધબકતું રહે છે. મિત્રો, એની વાત સાચી છે. પર્યાવરણ અસ્તિત્વ, વિકાસ તેમજ પ્રગતિ એનું પ્રેરક બળ છે. પર્યાવરણ શબ્દ બે શબ્દનો બનેલો છે. એક તો પરી એટલે આપણી આજુબાજુ, આપણી ચારેય બાજુ જે કાંઈ પણ છે તે, અને બીજો શબ્દ છે આવરણ. આવરણ એટલે કે ભાઈ પડ, ઉપરનું લેયર. સમજાય છે મિત્રો? ફરી વખત, પર્યાવરણ શબ્દ બે શબ્દનો બનેલો છે. એક તો પરી એટલે કે આપણી આજુબાજુનું કે ચારેય બાજુનું જે કાંઈ પણ છે તે, અને બીજું આવરણ એટલે કે ઉપરની સપાટી, એનો સમાવેશ પર્યાવરણમાં થાય. પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકો. મિત્રો ધ્યાન રાખજો, કુદરતી, કૃત્રિમ અથવા માનવ સર્જિત નહીં. આપણે આસપાસ જોઈએ તો નદી, તળાવ, સરોવર, દરિયો, બરાબર, સૂર્ય, ચંદ્ર, આ બધા કુદરતી ઘટકો છે, મેં કે તમે બનાવેલા નથી. સમજાય છે? તો પર્યાવરણ એટલે શું? આવું તમને પ્રશ્ન પૂછે. આ પ્રશ્ન તમારા હોમવર્કમાં લખવાના, તમારી જાતે તૈયાર કરવાના, અને એક હોમવર્ક બુકની અંદર આ તમારું હોમવર્ક લખતું જવાનું, આજે જેટલું પણ ચલાવ્યું છે તે. પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. કુદરતી, મિત્રો યાદ રાખજો, કુદરતી ઘટકોનું આવરણ. પર્યાવરણ એ ચાર ઘટકોનું બનેલું છે. તો મિત્રો, આ ચારે ચાર ઘટકો આપણે યાદ કરીશું. કયા? એક તો મૃદાવરણ. કેવું વરણ? મૃદાવરણ. મૃદા એટલે મિત્રો જમીન અથવા માટી થાય. મૃદા એટલે શું થાય? જમીન એટલે માટી, એના વિશે વાત કરીશું. ત્યારબાદ જલાવરણ. જલ એટલે શું થાય? પાણી. ત્યારબાદ વાતાવરણ. વાત એટલે શું થાય? પવન, એટલે કે વાતાવરણ. અને જીવાવરણ, એવું આવરણ કે જ્યાં જીવ સૃષ્ટિ અસ્તિત્વ
ધરાવે છે। પર્યાવરણના મુખ્ય ચાર ઘટકોનું બનેલું છે, તમને એવો પ્રશ્ન પૂછાય કે પર્યાવરણના મુખ્ય ઘટકો કેટલા, તો કે ભાઈ પર્યાવરણના મુખ્ય ચાર ઘટકો છે, આ તમારે હોમવર્કમાં લખશો। આ ચાર ઘટકોમાં કયા કયા ઘટકો તો એ વિશે પણ તમારે લખવાનું, સારા અક્ષરે સુંદર અક્ષરે બે વખત વાંચી અને એક વખત શાંતિથી શાંત ચિત્તે લખવાનો પ્રયાસ કરવો, જેથી કરીને આપણને પોતે એક આત્મબળ આત્મવિશ્વાસ મળે કે મને આવડે છે। ચાર આવરણો કયા કયા, તો કે ભાઈ મૃદાવરણ, મેં વાત કરી એમ મૃદા એટલે માટી, પૃથ્વી ઉપર જે માટીનું આવરણ આવેલું છે તે। જલાવરણ એટલે પૃથ્વી ઉપર જે કાંઈ પણ દરિયો મહાસાગર નદી તળાવ જ્યાં પાણી આવેલું છે, જળ, એનો સમાવેશ જળાવરણમાં થાય। વાતાવરણ, તો ભાઈ આપણી આજુબાજુ અલગ અલગ વાયુઓ આવેલા છે વાતાવરણની અંદર, એ વાયુઓના આવરણને વાતાવરણ અને જીવાવરણનો સમાવેશ થાય છે। આ ચાર આવરણ વિશે ધોરણ 6માં અભ્યાસ કર્યો હોય છે, આપણે તેના વિશે ટૂંકમાં સમજીએ। પહેલું છે મૃદાવરણ। પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહેવામાં આવે છે, મૃદા એટલે કે ભાઈ માટી। પૃથ્વીની ઉપરનો જે પોપડો જેના સંપર્કમાં આપણે શોષીએ તે, એનો સમાવેશ મૃદાવરણમાં કહેવાય। આ પોપડો ખડક, ખનિજો અને માટીથી બનેલો છે। મૃદાવરણની બહુવિધ ઉપયોગિતા એ છે કે તે સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ, ખેતી માટે જમીન અને ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે। ત્યારબાદ બીજો ઘટક ભણીએ, જલાવરણ। જળ એટલે કે પાણી। પૃથ્વીની સપાટીનો જે નીચાણવાળો ભાગ છે, જે કેવો છે, પાણીથી ઘેરાયેલો છે, માટે જ આપણે બોરિંગ કરીએ છીએ, ડાર પાડીએ છીએ, કૂવા ખોદીએ છીએ, જે જલાવરણ તરીકે ઓળખાય છે। પાણીના વિભિન્ન સ્ત્રોત, પાણીના સ્ત્રોતો ક્યાં ક્યાં, નદી, તળાવ, વાવ, કૂવા, સરોવર, મહાસાગર વગેરેથી બનેલ છે। પાણી સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે, તેમજ મહાસાગરો પણ સંસાધનોનો છે ભંડાર। ત્યારબાદ પ્રશ્ન આવશે વાતાવરણ। વાત એટલે પવન, વાયુ। પૃથ્વીની આજુબાજુ મિત્રો, આપણી આજુબાજુ વાયુઓનું એક આવરણ આવેલું છે અને જેમાંથી આપણે ઓક્સિજન મળ્યું છે। જેમ કે આજુબાજુ વાતાવરણની અંદર 78% જેટલો નાઇટ્રોજન વાયુ છે, ઓક્સિજન 21% જેટલો અને 0.03% જેટલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ આવેલો છે। ટૂંકમાં વાતાવરણ એટલે શું, પૃથ્વીની ચારેય બાજુ જે વીંટળાય અને આવેલા વાયુઓ છે એના આવરણને વાતાવરણ કહેવાય। વાતાવરણ વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, રંજક કણો, ક્ષાર કણોનું બનેલું છે। વાતાવરણ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે। વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ। જો મિત્રો શૂન્ય અવકાશ હોય, આપણી આજુબાજુ કોઈ વાયુઓનું આવરણ જ ન હોય, તો મેં બોલેલા શબ્દો તમે ન સાંભળી શકો। આજુબાજુ કોઈ પણ હલચલ થતી હોય તો આપણે ન સાંભળી શકીએ। પૃથ્વીની ઊંચાઈથી 800 થી 1000 મીટરથી ઉપર જાઓ તો એના શૂન્ય અવકાશ, ત્યાં તમે ગીત ગાઓ તો એ બીજી વ્યક્તિ સાંભળી શકે નહીં। શૂન્ય અવકાશમાં ધ્વનિનું પ્રસરણ થઈ શકે નહીં, સમજાય છે મિત્રો? વાતાવરણના માધ્યમથી જ બે વ્યક્તિ વચ્ચેના સંવાદો સાંભળી શકાય। મોબાઈલ ફોન સંદેશાવ્યવહાર પ્રસારણ વાતાવરણને આભારી છે। ત્યારબાદ જીવાવરણ। પૃથ્વી પરના મૃદાવરણ જે માટીઓનું આવરણ છે, જલાવરણ જે પાણીનું આવરણ છે, વાતાવરણ જે વાયુઓનું આવરણ છે, આ ત્રણેયની અંદર જે ભાગમાં જીવ વસવાટ કરે, જીવ અથવા સજીવ સૃષ્ટિ આવેલી છે, તેનો સમાવેશ જીવાવરણમાં કરવામાં આવે। તેમાં વનસ્પતિ હોય તો એ ભલે, વનસ્પતિ પણ સજીવ જ છે, પ્રાણીઓ, જીવજંતુ અને માનવોનો સમાવેશ થાય। સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો જીવાવરણમાંથી શું કરે છે, પ્રાપ્ત કરે છે। પર્યાવરણના મુખ્ય બે પ્રકાર છે મિત્રો, એક તો કુદરતી પર્યાવરણ અને એક છે માનવ સર્જિત પર્યાવરણ। કુદરતી પર્યાવરણમાં જૈવિક અને અજૈવિક ઘટકો
જેવા કે વનસ્પતિ પ્રાણી આ બધા કુદરતી પર્યાવરણમાં સમાવેશ થાય, જ્યારે અજૈવિક ઘટકોમાં ભૂમિ જળ હવા વગેરેનો સમાવેશ થાય. માનવ સર્જિત પર્યાવરણમાં માનવના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અજૈવિક ઘટકો સાથેની આંતર પ્રક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે. માનવ નિર્મિત પર્યાવરણની અંદર આપણે અભ્યાસ કરીએ આગળ મિત્રો, માનવ આસપાસના પર્યાવરણ સાથે એક આંતર પ્રક્રિયા કરે છે, પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન કરે છે. આદિકાળમાં મનુષ્ય ભટુકતું જીવન જીવતો હતો, આવી કોઈ પણ સગવડ સુવિધા અથવા ટેકનોલોજી ત્યારે હતી નહીં, અને પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુકૂળ બનતો હતો. આજે મિત્રો આપણું ઓફલાઈન શિક્ષણ બંધ થયું, છતાં આપ જેવા વિદ્યાર્થીઓ ઓનલાઈન માધ્યમથી આપનું શિક્ષણ લઈ રહ્યા છો, જે ખૂબ જ સારી એવી બાબત કહેવાય. તો આપણે પણ સમય સાથે સંજોગો સાથે જીવન જીવતા શીખ્યા છીએ. કોરોનાના આ ફિકટ પરિસ્થિતિની અંદર ફરીવાર સૌ લોકો ખૂબ સામનો કરી રહ્યા છે મિત્રો. તેનું જીવન સરળ અને જરૂરિયાતોથી મર્યાદિત હતું, તેથી આસપાસના પર્યાવરણમાંથી તમામ જરૂરિયાતો પૂરી થઈ જતી હતી. સમય સાથે પરિવર્તન થયું, જરૂરિયાતો શું થઈ માં વધારો થયો. મનુષ્યે પર્યાવરણનો ઉપયોગ અને તેમાં પરિવર્તન કરવાની રીતો શીખી લીધી, સમજાય છે. પરિણામે ખેતી, પશુપાલન, ચક્રની શોધ, ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદનમાં શું થયો, વધારો થયો. આ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ પણ કહેવાય, બરાબર છે. માનવ નિર્મિત પર્યાવરણને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે, તો કે ભાઈ સાંસ્કૃતિક પર્યાવરણ.